એક પદ આપેલ છે 17.49 -12.23. વિડીયો અટકાવીને પહેલા જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો, જુઓ કે તમે તે કરી શકો છો કે નહીં. ચાલો હવે સાથે ઉકેલીએ. હું આ સંખ્યાને નીચે ફરીથી લખું છું, 17.49 -12.00, જે 17ની નીચે જ લખીએ અને 2/3 લખીએ 4/9 નીચે. આપણે અહીં 17.49માંથી 12.2/3 બાદ કરી રહ્યા છીએ. તે માટે સૌ પ્રથમ અપૂર્ણાંકવાળા ભાગને જુઓ, જેમાં બંનેના છેદ અલગ અલગ છે. આ 9મા અંશ છે અને આ 1/3 છે, માટે આપણે પહેલા તો તેમના છેદ સમાન બનાવવા પડશે. તે માટે તેમનો લસા મેળવીએ. 9 અને 3નો લસા, તે શું મળે તે વિશે વિચારવા બંનેમાંથી મોટી સંખ્યા લઈએ. 9, 9. હવે જુઓ કે તે 3 વડે વિભાજ્ય છે. હા, તે 3 વડે વિભાજ્ય છે. તે બીજા છેદ વડે પણ વિભાજ્ય છે, માટે આ સંખ્યા જ તેમનો લસા છે તેમ કહી શકાય. જો તે ન હોય તો 9ના બીજા અવયવીઓ માટે તે ચકાસવું પડે, દાખલા તરીકે 18 અથવા 27. જ્યાં સુધી 3 વડે વિભાજ્ય હોય તેવો અવયવી ન મળે ત્યાં સુધી જોવું પડે, પણ અત્યારે તે કરવાની જરૂર નથી, કારણ કે 9 એ 3 વડે વિભાજ્ય છે જ. માટે હવે આપણે આ બંને અપૂર્ણાંકને છેદમાં 9 મળે તે રીતે દર્શાવીએ. ઉપરનો જે અપૂર્ણાંક છે તેના છેદમાં 9 છે જ, માટે તેને ફરીથી લખીએ 17.49, જ્યારે નીચેના અપૂર્ણાંકને લખીએ 12.9. આમ 2/3 બરાબર કેટલા 9મા અંશ? જુઓ, 1/3 પરથી 9મા અંશ મેળવવા 3 વડે ગુણવું પડે, માટે અંશને પણ 3 વડે ગુણીએ. 2 × 3 = 6, 2/3 બરાબર 6/9મા અંશ. હવે આપણે બાદબાકી કરવાનો પ્રયત્ન કરીએ, પણ અપૂર્ણાંકને જુઓ. ઉપર કરતા નીચેનો અપૂર્ણાંક મોટો છે, 4/9મા અંશ -6/9મા અંશ. તો હવે શું કરીએ? તેના માટે સંખ્યાઓની ગોઠવણી કરવી પડશે. 17માંથી એક પૂર્ણાંક આપણે લઈએ, ચાલો તેમ કરીએ. 17માંથી એક લેતા તે થઈ જશે 16. હવે જે 1 છે તેને આ અપૂર્ણાંકમાં ઉમેરીએ. પૂર્ણાંક 1ને 9ના છેદમાં 9 વડે પણ દર્શાવી શકાય. આમ આપણે અહીં સંખ્યાની પુનઃ ગોઠવણી કરી, 17માંથી આપણે 9ના છેદમાં 9 એટલે કે 1 પૂર્ણ સંખ્યા લીધી, માટે આપણી પાસે બાકી વધે 16 અને તે 1ને અપૂર્ણાંકમાં ઉમેરી દીધો. હવે 4/9મા અંશ + 9/9મા અંશ બરાબર શું મળે? તે થશે 13/9. આમ અહીં લખીએ 13/9મા અંશ. આ થોડું વિચિત્ર દેખાય છે, પણ 17.49મા અંશ અને 16.13મા અંશ બંને સમાન છે, કારણ કે આ અપૂર્ણાંકની કિંમત હવે 1 કરતા વધારે છે, જે 1.49મા અંશ જેટલી છે. 1.49મા અંશ + 16 = 17.49મા અંશ મળે. હવે આગળ શું કરીએ? 13/9મા અંશ એ 6/9મા અંશ કરતા મોટા છે, માટે તેની બાદબાકી કરીએ. 13/9મા અંશ - 6/9મા અંશ બરાબર શું મળે? તે મળે 7/9. 13 - 6 = 7, 7/9મા અંશ. હવે પૂર્ણાંક સંખ્યાને લઈએ. અહીં હવે 16 છે, 16 - 12 = 4. આમ તે થઈ ગયું 17.49મા અંશ - 12.2/3 = 4.79મા અંશ.